સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ને યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક સમજવાના છીએ એની વાત કરીએ તો પ્રથમ ટોપિક રહેલો છે આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ. એક એક્સરસાઇઝ રહેલી છે એની વાત કરશું. ભારતે આમાં ભાગ લીધેલો છે, કંઈક ઓલિમ્પિક સાથે કંઈક નામ મળતું આવશે એવું પણ એક ફેક્ટ આવશે, તો ઇમ્પોર્ટન્ટ છે. યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ ધ સી અનક્લોઝ રહેલું છે ભાઈ, એની વાત કરશું. દરિયાઈ સહયોગ વધારવા માટે ભારતનો 5 મુદ્દાનો એજન્ડા જે છે રજૂ થયો છે. તમને ધ્યાનમાં હોય તો જે એસટીએનની એક્ઝામ ગઈ માં તેમાં આવતું હતું કે નીચેમાંથી કયા એજન્ડા રહેલા છે, કયા વસ્તુને ધ્યાનમાં રાખેલી છે, તો 5 મુદ્દાનો એજન્ડા ઇન્ડિયા દ્વારા ઇન્ટ્રોડ્યુસ થયો છે તો એની વાત કરશું. અને અરબી સમુદ્રમાં ચક્રવાતની આવૃત્તિ અને તીવ્રતામાં જે છે એ વધારો થયો છે. એ આપ સૌ જાણો છો કે પહેલાંની સાપેક્ષમાં જે આ બંગાળની ખાડી આવે છે અને અહીં આવે છે અરબ સાગર, તો પહેલાંની સાપેક્ષમાં અરબ સાગરમાં ચક્રવાતમાં ભયાનક રીતે વધારો થયો છે. તો એ શા માટે છે, કેટલા ટકા વધારો થયો છે, ઇવન ચક્રવાત શું છે, આ ટોપિક પણ હું તમારો ક્લિયર કરાવી દઈશ. હા, કેવી રીતે ક્રિએટ નહીં થાય છે એટલે એ કહેવાય ને કે ભાઈ ભૂગોળનો ટોપિક એ થોડો ઘણો કરાવી દઈશ. શરૂ કરે તો આંતરરાષ્ટ્રીય પ્રથમ છે આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ. ભારતીય સેના રશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ્સ 2021માં ભાગ લઈ રહી છે, અત્યારે ચાલુ છે. સો ધ્યાનમાં રાખજો કે ક્યાં પહેલાં તો આયોજન હતું, તો કે રશિયામાં હતું અને ઇન્ડિયન આર્મીએ એમાં ભાગ લીધેલો છે. આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ્સ રશિયન સંરક્ષણ મંત્રાલય કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ હોય ને જે રશિયાની, એના દ્વારા દર વાર્ષિક આયોજન રશિયન લશ્કરી રમત કાર્યક્રમ છે. તો દર વર્ષે જે રશિયાની મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ છે એના દ્વારા આયોજિત એક આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ, એક પ્રકારની કહેવાય ને કે રમત ગમત કાર્યક્રમ રહેલો છે આર્મીનો. આ રમત સૌપ્રથમ ઓગસ્ટ 2015માં યોજાઈ હતી. શરૂઆત ક્યાંથી થઈ? તો કે ઓગસ્ટ 2015થી અને 2 અઠવાડિયા ચાલેલી આ લશ્કરી રમતોની ડઝનેક સ્પર્ધાઓમાં લગભગ 30 દેશોએ ભાગ લીધેલો હતો. ડઝનેક સ્પર્ધા બરાબર એટલે 12 થી વધારે અથવા તો 12 જેટલી અલગ અલગ ગેમ રહેલી છે અને 12 જેટલી ગેમમાં અલગ અલગ 30 દેશના સૈનિકોએ જે છે એમાં ભાગ લીધેલો હતો અને 2 અઠવાડિયા જેટલી ચાલે છે. ઓગસ્ટ 2015માં એની શરૂઆત થયેલી છે. ઇવન આ રમતોને વોર ઓલિમ્પિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો સરસ મજાનો પ્રશ્ન થઈ જાય આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ્સ, અથવા તો ઊંધું પણ પૂછે વોર ઓલિમ્પિક્સ એટલે કઈ ગેમ, તો કે આંતરરાષ્ટ્રીય આર્મી ગેમ તરીકે એને ઓળખવામાં આવે છે. સેકન્ડ ટોપિક જોઈએ તો યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સી અનક્લોઝ જેને કહીએ છીએ, તો શા માટે ઇમ્પોર્ટન્ટ છે, કરંટમાં ઇવન શા માટે છે. જોકે ચીન દ્વારા ઊભા કરેલા અવરોધોને દૂર કરતા તાજેતરમાં ભારતની અધ્યક્ષતામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અભૂતપૂર્વ સત્ર દરમિયાન યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સી પર પ્રકાશ પાડાયો હતો. હવે આ એકચ્યુઅલી જો લો ઓફ સી સમજો ને તમે, અહીંથી તો ખબર પડી જાય લો ઓફ સી સમુદ્ર ઉપર કાયદો બનાવનારી સંસ્થા છે. આખા વિશ્વમાં સમુદ્ર જે આવેલો છે, ગમે તે દેશ ગમે તે હોય સમુદ્ર ક્ષેત્ર ઉપર તો હસ્તક્ષેપ ના કરી શકે ને, તો કોઈ પણ દેશનો ક્યાં સુધી એના સમુદ્રનો વિસ્તાર એનો ગણાય એના ઉપર કાયદા ઘડવાનું કાર્ય આ અનક્લોઝ કરે છે. અને તાજેતરમાં જે સિક્યુરિટી કાઉન્સિલ છે એની અધ્યક્ષતા કોણ કરે છે, તો કે આપણું ઇન્ડિયા કરે છે. તો ઇન્ડિયા દ્વારા જે અભૂતપૂર્વ સત્ર ઇતિહાસમાં આ પ્રકારનું સત્ર પહેલી વાર શરૂ થયું છે. તો સત્ર દરમિયાન જે યુનાઇટેડ નેશન કન્વેન્શન લો ઓફ સી છે એની ખ્યાતિ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો ઇન્ડિયા દ્વારા. ચીન જે છે આમાં ઘણી વખત પ્રોબ્લેમ ઊભા કરે છે, એનું કારણ કે ચીન એમ કે અમારો વિસ્તાર દૂર સુધી છે. ચીન શું કરે છે, તો કે આર્ટિફિશિયલ આઇલેન્ડ બનાવ્યો, સમજો ખાસ આ રીતે હોય ને, તો આ રીતે આમ ચીન રહેલું છે. તો એનો અપ ટુ 200 નોટિકલ માઇલ સુધીનો વિસ્તાર એનો કહેવાય, સ્પેશિયલ એક ઇકોનોમિક ઝોન આવે અહીંયા સુધીનો. તો ચીન શું કરે કે અહીંયા એક ટાપુ બનાવી નાખ્યા અને પછી અહીંથી માપે, એક અહીંયા ટાપુ બનાવી નાખે કે અહીંથી માપવાનું શરૂ કરે, તો એની સરહદ અહીંયા સુધી આવી ગઈ. ખરેખર એની કોસ્ટ લાઇનથી માપવાનું હોય, તો ચીન આવું કાર્ય કરે છે. એટલે ચીન જે છે ને બાધા ઉત્પન્ન કરે છે, તો એને ઓવરરાઇડ કરી અને ઇન્ડિયા જે છે એનો આ અનક્લોઝ ઉપર પ્રકાશ પાડેલો. આ સંદર્ભમાં ફ્રેમવર્કનો સમાવેશ કરતી એક ઇવન કન્સેપ્ટ નોંધ પણ વિસ્તારિત કરવામાં આવેલી હતી, એક નોટ પણ જે છે વિસ્તારિત કરી ફેલાવો કર્યો. હવે એની અસર અને મહત્વ ઉપર વાત કરી લઈએ, તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે સિક્યોરિટી કાઉન્સિલના પ્રમુખ પદના નિવેદન અનુસાર
અનક્લોઝ જે રહેલ છે એ સમુદ્રમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો સામનો કરવા સહિત મહાસાગરમાં થતી પ્રવૃત્તિને લાગુ પડતું કાનૂની માળખું છે. જો લો ઓફ સી, ભાઈ નામમાં જ છે, લો ઓફ સી સમુદ્ર માટેના કાયદા છે. તો સમુદ્રમાં જે પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે એના ઉપર એક કાનૂની માળખું પૂરું પાડે છે. એટલે ખનન કાર્ય હોય, પછી માછલી પકડવાની વાત છે, તો તમામ વસ્તુ ઉપર, તમામ વસ્તુ જ્યાં છે હેરફેર થાય છે, ટ્રેડિંગ થાય છે, તો બધા ઉપર જે છે એક પ્રકારે એક કહેવાય ને કાયદાકીય માળખું પૂરું પાડે છે. અને જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એનો સામનો કરવા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. લાઈક હમણાં કીધું ને ચીન આવું કરે છે કે એના નજીકથી કહેવાય કે કિનારો હોય ને ત્યાંથી થોડી દૂર એક આર્ટિફિશિયલ આઈલેન્ડ બનાવે અને ત્યાંથી પછી સરહદ માપે. હવે આવું થાય ને તો અહીંયા જો સમજો, અહીંયા ફિલિપાઈન્સ છે, અહીંયા ફિલિપાઈન્સ આવી જાય અને ચીન આ રીતે કરે તો એની બોર્ડર અહીંયા સુધી આવી ગઈ. ઓકે, ફિલિપાઈન્સ એની કિનારથી માપે ને તો અહીંયા આવે, તો આ વિસ્તાર શું થઈ ગયો? તો કે વિવાદમાં હોય ગયું. ચીન એમ કે અમારું છે, ફિલિપાઈન્સ એમ કે અમારું છે. પણ ચીને આવું માટે શા માટે કીધું? તો કે અહીંયા ટાપુ બનાવ્યો ત્યાંથી એને માપ્યું અને આ તો એના કિનારથી માપે છે. તો આટલો જે છે વિવાદમાં આવી જાય. તો વિવાદો પણ આની રીતે ઘણા બધા ઉત્પન્ન થતા હોય છે, બધા સોલ્વ થાય એના માટે એક આ સારી સંસ્થા છે. આ માળખું દરિયાઈ સુરક્ષા માટેના જોખમનો સામનો કરવા માટે એક આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સહકાર વધારવાના મહત્વને પ્રકાશિત કરે છે. ઇન્ટરનેશનલી આંતરરાષ્ટ્રીય સ્તરે અને પ્રાદેશિક સહકાર વધારવાના મહત્વને પ્રકાશિત કરે છે. હવે સહભાગી થઈ અને બધા એક થઈને કાર્ય કરવાની એવી વાત કરેલી છે. આ અંતર્ગત પ્રાદેશિક અને પેટા પ્રાદેશિક સંગઠનો અને વિવિધ દેશો દ્વારા આ અંગેના પ્રયાસોની જરૂરિયાત પર ભાર પણ મૂકવામાં આવેલો છે. તો આ જે અનક્લોઝ છે, યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સી, એની અંતર્ગત પ્રાદેશિક અને પેટા પ્રાદેશિક એકદમ લો લેવલ ઉપર ને જે સંગઠન છે અને એની સાથે વિવિધ દેશો દ્વારા આ અંગેના પ્રયાસોની જરૂરત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ ફિલિપાઈન્સ નાનો એવો દેશ હતો, હવે ચીન ઘણો મોટો છે. હવે આવું કહી દે જ જાય, ચીન જે છે આવું કહી દે જશે, એને એમ કે ના ના ભાઈ આ ફિલિપાઈન્સનો વિસ્તાર નથી, અમારો વિસ્તાર છે, અને દબાવી દેશે ફિલિપાઈન્સને. એટલે આ વિસ્તાર સુધી ચીન એનું કરી લે અને ખરેખર એનો વિસ્તાર અહીંયા સુધી જતો. તો હવે કાયદો ન હોય આવી સંસ્થાને કંઈ હશે ને તો શું કરશે કે નાના દેશ બિચારા હેરાન થઈ જાય. તો નાના દેશના જે ધ્યેય છે એના પણ ભાઈ માન રાખીને બધું વસ્તુ જે છે કાયદા મુજબ એને પણ એના અધિકાર મળશે. તો એના માટે સારામાં સારી સંસ્થા જે છે સાબિત થઈ રહી છે. સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સિક્યોરિટી કાઉન્સિલમાં પણ દરિયાઈ સુરક્ષા ઉપર એની પ્રથમ જે છે ચર્ચા પણ આ થઈ હતી. આ હવે ચીનની પ્રતિક્રિયા, ચીનને આ વસ્તુ ગમવાની તો છે ને, કારણ કે ભાઈ ખોટું કરે એટલે પકડાય તો જાય. ચીને ભારે આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ, હવે ચીન જે છે એ તો કોઈનું માને નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે બધા દેશો દ્વારા એના ઉપર પ્રેશર ઉત્પન્ન કરવામાં આવે છે. તો ત્યારે અનક્લોઝની પ્રાધાન્યતા સ્વીકારવા માટે કૂટનીતિક રીતે સંમત થયું. જો સમજો, કૂટનીતિક રીતે સિક્યોરિટી કાઉન્સિલમાં સબ પરમનન્ટ મેમ્બર છે. આના સિવાય અન્ય બધા દેશ એમ કે ના ભાઈ ચીન ખોટું કરે છે. વિચાર કરો 193 દેશ છે, સમજો ખાલી એકલું ચીન ને બાકી 192 દેશ એમ કે ચીન ખોટું કરે છે, ચીન આમ કરવું જોઈએ. તો ચીન માનવું તો પડશે, પણ કેવી રીતે માનશે? કૂટનૈતિક રીતે, એટલે ખાલી હા હા ભાઈ હા સભા કે હા અમે એવું નહીં કરીએ આમ નહીં કરીએ, પણ રિયલમાં હજી બધું ચાલુ જ રાખેલું છે. દક્ષિણ ચીન સાગર અને પૂર્વ ચીન સાગરમાં ચીનની આક્રમણ કાર્યવાહી, તો જે આ રીતે ભાર ડ્રો કરીએ અને આ રીતે આખો વિસ્તાર છે ને, તો અહીંયા જે છે ભાઈ પૂર્વ ચીન સાગર આવે અને સાઉથ ચાઇના સી આવે. તો દક્ષિણ ચીન સાગર અને પૂર્વ ચીન સાગર, જાપાન બાજુનો વિસ્તાર આવે ને તો પૂર્વ ચીન, અને જે વિયેતનામ નજીકનો આવે છે એ સાઉથ ચાઇના સી, દક્ષિણ ચીન સાગર, ત્યાં આક્રમક કાર્યવાહી કરે છે ને પેટ્રોલિયમ ને બધું મળે તો તરત એમ કે આ વિસ્તાર અમારો છે, વિયેતનામનો નથી. એટલે વિયેતનામ એ બિચારું દુઃખમાં છે. ટાપુ નિર્માણ કીધું ને, આર્ટિફિશિયલ આઈલેન્ડ બનાવે છે, એની સાથે જે માછીમારી કરનાર મિલિશિયા દ્વારા દેશોને ધમકાવવું અને આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય રહ્યો છે, એ તરત બીજા દેશોને ધમકાવવા માંડે. જેવું વિયેતનામ નજીક પેટ્રોલિયમ મળ્યું સાઉથ ચાઇના સીમાં, ચીને એમ કીધું કે એ વિસ્તાર અમારો છે, વિયેતનામનો નથી, અને ખરેખર છે વિયેતનામમાં. એટલે વિયેતનામે શું કર્યું, ઇન્ડિયન કીધું કે અહીંયા ખનન કાર્ય કરો, અહીંથી આ વસ્તુ મળી રહી છે, એટલે ઇન્ડિયા વચ્ચે આવી ગયું. પણ આ ચીન એક માટે આવા ઘણા બધા કિસ્સા, જેમ કે ફિલિપાઈન્સ સાથે છે, વિયેતનામ સાથે છે, જાપાન સાથે છે, તો આ રીતે કાંઈક ને કંઈક સમુદ્રને લઈને ઇસ્યુ જે છે સતત ઊભા કરી રહ્યું છે અને કહેવાય ને કે ધમકાવે સામેવાળા દેશને. જોકે વર્ષ 2016 અનક્લોઝ હેઠળ પરમનન્ટ આર્બિટ્રેશન કોર્ટ એટલે કે પીસીએ દ્વારા ચુકાદો આપતા દક્ષિણ ચીન સાગરમાં ચીનની પ્રવૃત્તિઓને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી હતી. તો સાઉથ ચાઇના સી જે રહેલો છે આ વિયેતનામ નજીકનો આ જે વિસ્તાર છે, તો આ પરમનન્ટ આર્બિટ્રેશન કોર્ટ હોય એને કીધું કે ચીન દ્વારા સાઉથ ચાઇના સીમાં જે ગતિવિધિઓ થાય છે એ ગેરકાયદેસર છે, કાયદા મુજબ યોગ્ય છે નહીં, જ્યારે બેઇજિંગ દ્વારા ભય વિના તેની કામગીરી હાથ ધરી રહ્યું છે. છે ને બેઇજિંગ એટલે કે ચીન બરાબર, એનું જે કેપિટલ છે તે, તો ત્યાં અથવા તો એ કહેવાય ને કે બેઇજિંગ દ્વારા
કોઈ પણ પ્રકારના આ પીસીએનો ચુકાદો જે આવેલો છે એના કોઈ પણ પ્રકારના ભય વિના હજી કાર્ય કરે છે અને એના પરિણામે ફરી પાછા આ વિસ્તારમાં જે તણાવ પાછા ઉત્પન્ન થઈ રહ્યા છે. કીધું ત્યારે માઇન્ડ ઉપાસા હતું એ નહીં એમ. યુનાઇટેડ નેશન કમિશન લો ઓફ સી વિશે પણ માહિતી મેળવી લઈએ જે અત્યારે કરંટમાં છે. સંયુક્ત રાષ્ટ્રે આ કાયદો વર્ષ જે છે 1982માં સ્વીકાર્યો હતો. જો યુએન આ કાયદો 1982માં સ્વીકાર્યો પરંતુ નવેમ્બર 1994માં જે છે અમલમાં આવ્યો હતો. તો આવા પ્રશ્ન ધ્યાનમાં રાખજો કારણ કે ડબલ્યુટીઓનું હમણાં પૂછી લીધું તો ભાઈ ગમે ત્યારે પૂછી શકે છે. 1994માં જે છે અમલમાં આવ્યો હતો અને સ્વીકાર્યો ક્યારે તો કે 1982માં. તો એના 12 વર્ષ પછી એ સ્વીકારવામાં આવે છે. યુનાઇટેડ નેશન કન્વેન્શન લો ઓફ સીઝ દ્વારા ટેરિટોરિયલ સી અને સાથે સંલગ્ન પ્રદેશ, કોન્સ્ટ્રેન્ટેડ સેફ ઓપન સી, કન્ઝર્વેશન ફિશિંગ એન્ડ લિવિંગ રિસોર્સિસ ઇન ધ ઓપન સી સાથે સંબંધિત એપ્રિલ 1958માં હસ્તાક્ષરિત 4 જીનેવા સંધિઓને પ્રસ્થાપિત કરવામાં આવી હતી. તો જીનેવા ખાતે 4 સંધિ થઈ હતી 1958ની સાલમાં. સમજો શું કહેવા શું માગે છે. 1958માં જીનેવા જે છે ને 4 સંધિ થઈ બરાબર. એમાં કઈ કઈ સમાવેશ હતી તો ટેરિટોરિયલ સી અને એના નજીકના જે પ્રદેશ હોય તે. ટેરિટોરિયલ સી એટલે કે ખંડનો જે આ સાઈડનો વિસ્તાર હોય ને બધી સમુદ્ર હોય ને એની વાત કહે છે. કિનારો આપણે કહીએ ને એ આખો વિસ્તાર. કોન્સ્ટ્રેન્ટેડ સેફ એટલે કે હવે તમને યાદ હોય તો કચ્છનું રણ ગુજરાતીમાં કહીએ તો ખંડીય છાજલી આ રીતે હોય. બરાબર તો આ નજીકનો ટેરિટોરિયલ સી ઓકે આ ખંડીય છાજલી છે. પછી ખુલ્લા સમુદ્રની પણ વાત કરી છે. ઓપન સી એટલે જે મોટા પાયે મહાસાગર આવેલા છે તે અને કન્ઝર્વેશન ઓફ ફિશિંગ એન્ડ લિવિંગ રિસોર્સિસ ઇન ધ ઓપન સી. તો ખુલ્લા મહાસાગરો એટલે કે આપણે જોતા હોય ને ભાઈ જેમ કે પેસેફિક તમે ડ્રો કરો તો આ દક્ષિણ અમેરિકા ખંડ અને અહીંયા જે છે ઓસ્ટ્રેલિયા આવે તો આખો વિસ્તારમાં અહીંયા પેસેફિક આવેલો છે. તો આ વિસ્તાર શું કહેવાય આ વિસ્તાર તો ઓપન સી કહેવાય. તો જ્યાં ફિશિંગ એટલે કે માછલી પકડવાના કાર્ય ને આ બધું થઈ રહ્યું છે અથવા તો ત્યાં જે રિસોર્સિસ આવેલા હોય મોતી છે આ છે પેટ્રોલિયમ છે બરાબર એના ઉપર. તો આવી ટોટલ 4 સંધિ હતી બરાબર છે એને પ્રસ્થાપિત કરી અને ચારેય સંધિને દૂર કરી એટલે કે એની જગ્યાએ 1982માં જે છે આ અનક્લોઝ આવ્યું જેને જે છે 1994માં સ્વીકારાય છે. તો 1958માં જીનેવામાં 4 સંધિ એની જગ્યાએ આ ચારેય સંધિની જગ્યાએ કોણ આવે છે 82માં અનક્લોઝ આવે છે અને આને જ 1982માં જે આવે છે એને 1994માં સ્વીકારવામાં આવે છે. હાલ તે સંધિ શિપિંગ એન્ડ દરિયાઈ પ્રવૃત્તિઓ માટે કાયદાકીય માળખું આખું બની ગયેલું છે. ઇવન અને હજી વધારે જોઈએ તો દરિયાઈ કાયદા તરીકે તેને દરિયાઈ કાયદા તરીકે પણ ઓળખવામાં છે. લો ઓફ સી છે સમુદ્ર ઉપરનો કાયદો છે તો દરિયા કાયદો તો એને કહી જ શકાય છે. અને તે દરિયાઈ વિસ્તારને 5 મુખ્ય વિસ્તારોમાં વિભાજિત કરે છે. 5 વિસ્તારમાં વિભાજિત કરે. એક તો ભાઈ આંતરિક પાણી, સેકન્ડ છે પ્રાદેશિક સમુદ્ર, ત્રીજું છે નજીકના પ્રદેશ, ચોથું છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન વિશિષ્ટ આર્થિક ઝોન અને પાંચમું છે ઓપન સી. તમે જુઓ ને તો અપ ટુ 12 નોટિકલ માઇલ છે, 24 નોટિકલ માઇલ છે, 200 નોટિકલ માઇલ છે. આખું આ ડિવાઇડ છે ને એ આખે આખું માળખું અને એના પછી એમ દૂર જોઈએ તો ઓપન સી આખા ખુલ્લા સમુદ્ર આવી જાય ભાઈ. સો આ દરિયાઈ કાયદો જે છે એ દરિયાઈ વિસ્તારને મુખ્ય 5 ભાગમાં વિભાજિત કરે છે. આંતરિક પાણી, પ્રાદેશિક સમુદ્ર, નજીકના પ્રદેશ, વિશિષ્ટ આર્થિક ઝોન અને ખુલ્લા સમુદ્ર. આ દરિયાઈ કાયદા એટલે કે અનક્લોઝ એકમાત્ર આંતરરાષ્ટ્રીય સમજૂતી છે કે જે દરિયાઈ ક્ષેત્રમાં દેશના અધિકાર ક્ષેત્ર માટે માળખું નક્કી કરે છે. એટલે કે એકમાત્ર આંતરરાષ્ટ્રીય સંધિ રહેલી છે, એકમાત્ર સંધિ છે કે જે દેશ હોય ને દેશ તો એની નજીક જે દરિયા આવે છે તો એ દરિયા દેશનો હક આ દરિયા ઉપર કેટલો લાગેલો છે, ક્યાં હક સુધી લાગેલો છે એ આખું માળખું નક્કી કરે છે. અને એની અંતર્ગત વિવિધ દરિયાઈ વિસ્તારો માટે અલગથી કાયદો અથવા તો કાયદો કાનૂની દરજ્જો પણ આપવામાં આવેલ છે. તો કીધું ને અપ ટુ 12 નોટિકલ માઇલ, 24 છે, અપ ટુ 200 નોટિકલ માઇલ, તો આખે આખું એના માટેનો કાયદો આખો કમ્પ્લીટ કરે છે. સંયુક્ત રાષ્ટ્ર દરિયાઈ કાયદા સંધિ એટલે કે અનક્લોઝ દ્વારા આંતરરાષ્ટ્રીય બાબતો પર 3 નવી સંસ્થાઓની પણ સ્થાપના કરવામાં આવી છે. જો આ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે અનક્લોઝ દ્વારા આંતરરાષ્ટ્રીયની બાબતો પર 3 નવી ફરી પાછી સંસ્થાની સ્થાપના પણ થયેલી છે. કઈ કઈ છે તો ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર મેરીટાઇમ ઝોન, જો આમાં કંઈ મોટી વસ્તુ નથી, ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ સી, ધ લો ઓફ સી ફોર મેરીટાઇમ લોસ, ઇન્ટરનેશનલ સી બોટમ ઓથોરિટી છે, ઇન્ટરનેશનલ સી બેડ ઓથોરિટી અને કમિશન ઓન ધ લિમિટ ઓફ ધ કોન્સ્ટ્રેન્ટેડ સેફ એટલે કે ખંડીય છાજલીની બાઉન્ડ્રીનું કમિશન. તો યુનાઇટેડ નેશન અનક્લોઝ રહેલું છે એની અંતર્ગત 3 નવી આંતરરાષ્ટ્રીય કક્ષાની એક કહેવાય કે સમિતિઓના પણ નિર્માણ થયેલા છે. એના પછી જોઈએ
તો દરિયાઈ સહયોગ વધારવા માટે ભારતનો 5 મુદ્દાનો એજન્ડા રજૂ થયો છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દરિયાઈ સુરક્ષા, દરિયાની જે સિક્યોરિટી છે, ચાંચી આગળને કહીએ ને, તો દરિયાઈ સુરક્ષામાં વધારો વિષય ઉપર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુએનએસસીની અંતર્ગત એક ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી. હવે જો જે પણ હવે અધ્યક્ષ છે ભાઈ, 1 મહિના માટે યુએનએસસીનું અધ્યક્ષ ઇન્ડિયા બનેલું છે, તો કે નાની મોટી વસ્તુ તો થોડી જ છે ભાઈ. તો ઘણા બધા ભારત સ્ટેપ લેશે, તો જે પણ આવશે એ બધા આપણે જોઈ લેશું. તો દરિયાઈ સુરક્ષામાં વધારો કરવા ઉપર એક આવા વિષય ઉપર જે છે ખુલ્લી ચર્ચા યુએનએસસીમાં કરેલી હતી ભારતે. એના પછી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા એક મેરીટાઈમ સિક્યોરિટી પર ભારતના અધ્યક્ષનું નિવેદન પસાર કરવામાં આવેલું હતું. એટલે આખી ચર્ચા વિચારણા થઈ અને પછી સિક્યોરિટી કાઉન્સિલે આખું મેરીટાઈમ સિક્યોરિટી એટલે દરિયાઈ સુરક્ષામાં દરિયાઈ સુરક્ષા ઉપર એક આખું કહેવાય ને નિવેદન પસાર કર્યું. અહીંથી જો એટલે ખબર તો પડી જાય કેપ્ટન જેક સ્પેરો, સો કાંઈક ને કંઈક ચાંચીની વાત હશે. વર્તમાન પડકાર કયા છે, દરિયાના ક્ષેત્ર કયા કયા પડકાર રહેલા છે, ચુનૌતી છે? તો દરિયાઈ માર્ગો આંતરરાષ્ટ્રીય વેપારની જીવન રેખા છે. આપ સૌ જાણો છો કે મોટા પાયે આંતરરાષ્ટ્રીય વેપાર જે છે જહાજના માધ્યમથી થાય, અને એટલે કે દરિયાઈ માધ્યમથી થાય છે. તો આંતરરાષ્ટ્રીય વેપારની જીવાદોરી પણ કહેવાય. ચાંચિયાગીરી અને આતંકવાદ સામે દરિયાઈ માર્ગોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યા છે. ચાંચિયાગીરી, કેપ્ટન જેક સ્પેરો, લાઈક અહીં તમે જો આફ્રિકા છે, અહીં છે ને અહીં સોમાલિયા આવે, સોમાલિયા તો આ વિસ્તાર છે ને, આ ખૂણો એને આ હોર્ન ઓફ આફ્રિકા કહેવાય આ કોર્નરને. તો અહીં આ ચાંચિયા બહુ જોવા મળે છે, દરિયાઈ લૂંટારો બહુ જોવા મળે છે, તો એનો ઉપયોગ કરે છે. ઘણા દેશો વચ્ચે દરિયાઈ વિવાદો ચાલુ છે અને જળવાયુ પરિવર્તન પણ દરિયાઈ ક્ષેત્ર સાથે જોડાયેલું છે, ક્લાઇમેટ ચેન્જીસ પણ જોડાયું છે. ઇવન જો તમે ગઈકાલનો કરંટ અફેર્સનો લેક્ચર જોયો ને, તો આ મોટા પાયે એવી વસ્તુ હતી કે જે ક્લાઇમેટ ચેન્જ છે, કાંઈક ને કાંઈક ઉત્તર ગોળાર્ધની અંતર્ગત જે નોર્થ એટલાન્ટિક સી રહેલો છે, એ વિસ્તારમાં જે સમુદ્રના ગરમ ઠંડા પ્રવાહ છે, આખું ચક્ર ધીમે ધીમે સ્લો થાય છે, તો મોટા પાયે ઇફેક્ટ આવી શકે. તો એ બધું શેની સાથે સંકળાયું છે, સમુદ્ર સાથે સંકળાયું છે. તો સમુદ્રની સુરક્ષા એનો મતલબ એમ નથી કે ખાલી ને ખાલી ચાંચિયાગીરી, આ બધાથી સુરક્ષાની વાત કરેલી છે. તો 5 મુદ્દા જે એજન્ડા છે એ કયા કયા છે જોઈ લઈએ. કાયદેસર દરિયાઈ વેપારમાં અવરોધોને દૂર કરવા, કંપનીઓ વચ્ચે જે વેપાર થાય છે, અવરોધ આંતરરાષ્ટ્રીય જે દેશો વચ્ચે વેપાર થાય છે દરિયાના માધ્યમથી, જે પણ રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ આવે છે ને દૂર કરો. આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ દરિયાઈ વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ, એટલે કે બે દેશો વચ્ચે કોઈ દરિયાનો વિવાદ હોય તો એ શાંતિપૂર્ણ રીતે ઉકેલ લઈ આવવો, જેથી કરીને બંને દેશને ફાયદો થાય. કુદરતી આપત્તિઓ અને બિન રાજ્ય એજન્ટો એટલે કે નોન સ્ટેટ એક્ટર તરફથી ખતરાનો સામનો કરવો. જે પણ આ નેચરલ ડિઝાસ્ટર આવી રહી છે એનો અને નોન સ્ટેટ એક્ટર રહેલા હોય એના જે પણ ખતરા ઊભા કરે છે એની સામે લડવું. દરિયાઈ સંસાધનોનું સંરક્ષણ કરવું, ઉપયોગ કરવાની ના નથી કીધું પણ સંરક્ષણની કીધેલી વાત છે, કે સાવ કહેવાય ને કે ભાઈ લુહી લેવું એના જેવું નહીં, કે ઉપયોગ મેક્સિમમ થાય એટલો કરી લેવો. સસ્ટેનેબલ યુઝની વાત કહી છે સંરક્ષણની વાત કરેલી છે. ઉત્તરદાયીપૂર્ણ સમુદ્રી સંપર્કને પ્રોત્સાહન આપવું, એટલે કે ભાઈ નવા નવા જળમાર્ગ અથવા તો ઝડપથી એકબીજા સાથે કનેક્ટેડ થાય એ પ્રકારે જળમાર્ગનું બધું ડેવલપમેન્ટ કરવું, એને પણ માન આપેલું છે. દરિયાઈ સહયોગ વધારવા માટેના ભારતના અન્ય પ્રયાસ કયા છે, જે પણ વિદ્યાર્થી મિત્રોને આગળનો સમય મેઇન્સ હશે ને એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ કહેવાય. કે આપણે એક તો 5 સૂત્રીય કાર્યક્રમ તો જોઈ દીધું કે 5 મુદ્દા આપ્યા છે, આની સિવાય અન્ય કઈ કઈ પહેલ છે કે જે ભારત જે છે યુઝ કરે છે? તો પ્રદેશમાં બધા માટે સુરક્ષા અને વિકાસ એટલે કે સાગર ફૂલ ફોર્મ પણ આવી શકે પીટીમાં, સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રીજન સાગર મિશન ચલાવે છે. વર્ષ 2008 થી ભારતીય નૌકાદળ જે છે ઇન્ડિયન નેવી એ હિન્દ મહાસાગરમાં ચાંચિયાગીરીનો સામનો કરવા માટે એક પેટ્રોલિંગ કરે છે. આવે ને ઘણી વખત ઓફશોર પેટ્રોલ વેસલ આ બનાવેલી છે, તો પેટ્રોલિંગ વેસલ જે પોલીસ કેમ આપણે ભાઈ રાતે આખું ફરતી હોય જીપ લઈને આ તે લઈને, તો એ જ રીતે હિન્દ મહાસાગરમાં આપણે ઇન્ડિયન નેવી ચાંચિયાગીરીને રોકવા માટે, કેપ્ટન જેક સ્પેરો જેવા હોય જે જહાજને લૂંટે છે એને રોકવા માટે પેટ્રોલિંગ કરે છે. વાઇટ શિપિંગ ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર બરાબર, એ પણ ઇન્ડિયા દ્વારા છે. જળ સંરક્ષણ અનેક દેશોમાં દરિયા સલામતી કર્મચારીને તાલીમ માટે સહાય, દરિયાઈ કર્મચારીને તાલીમ અને એના માટે સહાય જે છે ઇન્ડિયા પૂરી પાડે છે. અને આ 2 દિવસ પહેલાં હતું ઇમ્પોર્ટન્ટ, તે ભારતનું ડીપ ઓશન મિશન ઓલરેડી એકવાર પૂછાણું છે અને ફાચું કરંટમાં પણ રહેલું છે. એના પછી જોઈએ તો અગત્યનો ટોપિક, અરબી સમુદ્રમાં ચક્રવાતની આવૃત્તિ અને તીવ્રતામાં શું થયું છે, વધારો થયો છે. એટલે પહેલાં આવતા એની સાપેક્ષમાં વધારે તીવ્ર અને વધારે સંખ્યામાં પણ આવી રહ્યા છે. તો છેલ્લા 2 દાયકામાં એટલે કે 20 વર્ષની અંદર ભાઈ અરબી સમુદ્ર પર વિકસતા ચક્રવાતની જે આવૃત્તિ છે એટલે કે એની સંખ્યા છે અને એની જે કેપેસિટી એટલે તીવ્રતા છે બેમાં શું થયું છે, નોંધપાત્ર રીતે વધારો થયો છે.
બંગાળની ખાડીમાં આ જ સમયગાળા દરમિયાન ચક્રવાતની પ્રમાણમાં ઓછી આવૃત્તિ જોવા મળી છે. જેમ કે પાંચમો છઠ્ઠો મહિનો હોય, મે જૂન મહિનો હોય, તો એ સમયે બંગાળની ખાડીમાં જે ચક્રવાત આવે અથવા એની કેપેસિટી હોય એની સાપેક્ષમાં અરબ સાગરમાં જે ચક્રવાત આવે એ વધારે પણ ઇફેક્ટિવ હોય અને એની કેપેસિટી પણ કેવી હશે, વધારે હશે અને આવતા પણ વધારે હશે. તો અત્યારે આ વસ્તુ જોવા મળી રહી છે. તો કયા કારણોસર આવું થઈ શકે પ્રશ્ન થાય ને, કેવું કેમ? તો આના ઘણા બધા કારણો છે. મને એવું છે કરંટમાં છે એની વાત કરશું ખાસ. વર્ષ 2001 થી 2019 એટલે કે 20 વર્ષ વચ્ચે અરબી સમુદ્રમાં વિકસતા ચક્રવાતની આવૃત્તિમાં કેટલો વધારો થયો કે 52%. જો 2019ની વાત કરી છે, અપ ટુ 2019 કેટલા ટકાનો વધારો થયો? તો કે 52% વધારો થયો છે. એટલે કે સમજવા માટે કહું છું કે સપોઝ કે અહીંયા 100 ચક્રવાત આવતા હોય તો 2001 થી 2019 વચ્ચે કેટલા આવ્યા? 152. તો 52% વધારો થયો છે. અને આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં આવતા ચક્રવાતમાં 8% વધારો. તો અહીંયા અરબ સાગરમાં 152 શું આવતા, હવે 152 આવે છે અને બંગાળની ખાડીમાં શું આવતું, તો 108. તો વધારો ક્યાં આવ્યો? અરબ સાગર 52% વધારો નોંધાયો છે. તો આટલો બધો વધારો શા માટે થયો? છેલ્લા 2 દાયકા દરમિયાન અરબી સમુદ્રમાં ભયંકર વાવાઝોડાની સંખ્યામાં 150%, જો વાવાઝોડાની સંખ્યામાં 150% વધારો થયો છે. તો મોટા પાયે અરબ સાગરમાં જે છે ફેરફાર જણાઈ રહ્યા છે. હવે આ માટે જવાબદાર પરિબળ કયા છે, શા માટે આવું થઈ રહ્યું છે? તો ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક ગરમી જે થઈ રહી છે, ગરમીમાં વધારો થયો છે, તાપમાન વધે છે, એના કારણે ગત સદીની સાપેક્ષમાં એટલે કે ભાઈ 20મી સદીની સાપેક્ષમાં આ 21મી સદીમાં અરબી સમુદ્રની સપાટીનું તાપમાન જે છે ઝડપથી વધે હેવાય. સમુદ્રનું પાણી, સમુદ્રનું જે સપાટી છે એનું તાપમાન વધી જઈએ. હાલ અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 4 દાયકા પહેલાંના તાપમાન કરતાં એટલે કે 40 વર્ષ પહેલાં જે તાપમાન હતું એની સાપેક્ષમાં હાલ અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 2 થી લઈને 1.4 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. તો વિચાર કરો કે ભાઈ આજથી 40 વર્ષ પહેલાં જે અરબ સાગર છે એની સપાટીનું તાપમાન 12 હોય તો આજે 14 છે અથવા તો 13.5 જેટલું રહેલું છે. તો તાપમાનમાં 1.5 અથવા તો 2 ડિગ્રીનો વધારો થયો છે. હવે એમ થાય કે તેનાથી શું થશે? જેમ કે આટલું તાપમાન વધે છે ને એટલે સપાટી કેવી થઈ ગઈ? ગરમ થઈ ગઈ. સમજો, કન્સેપ્ટ સમજી લો આખો. હવે તો સમુદ્ર રહેલો છે અને સપાટી એકદમ ગરમ થઈ ગઈ, તાપમાનમાં વધારો થયો છે. તાપમાન વધે એટલે પાણી શું થશે? બાષ્પીભવન થશે. પાણી બાષ્પીભવન થઈને ક્યાં જશે? ઉપર જાય, હજી ઉપર જવા કોશિશ કરશે. તો ધીરે ધીરે આખી હવા જે છે કોશિશ ફોર્સના કારણે આખું ગોળ ફરશે. ઇન શોર્ટ સમજો ખાસ, તમે ચક્રવાતના સિઝનમાં જે 4th, 5th, 6th મહિનો ત્યારે ખાસ વાંચેલું હોય કે અરબી સમુદ્ર ઉપર લો પ્રેશર ડેવલપ થયું છે, નિમ્ન દબાણના ક્ષેત્ર. હવે આ સપાટી ગરમ થાય છે તો અહીંનું જે છે બાષ્પ હશે, ભેજ હશે, બાષ્પીભવન થઈને ઉપર જાય, હવા ઉપર જાય, ગરમ થયું, તાપમાનમાં વધારો થયો છે, બાષ્પીભવન વધી જાય છે, હવા હળવી થશે, હળવી થશે એટલે ઉપર વહી જાય અને પ્રેશર કેવું થાય? લો પ્રેશર બને. તો લો પ્રેશર ખૂબ વધારે ડેવલપ થશે એટલે આસપાસની હવા ત્યાં આવે, ત્યાં આવે એટલે શું થાય? આખું ગોળ ફરીને આવે, એના કારણે ચક્રવાત આખું ઉત્પન્ન થતું હોય છે. તો આ એક આખી પદ્ધતિ છે. તો ગરમ તાપ બરાબર, તાપમાનમાં વધારો થશે, સવાહક પ્રક્રિયામાં તીવ્રતા, ભારે વરસાદ, તીવ્ર ચક્રવાતની રચનામાં જે છે મદદ મળે છે. તો વરસાદ પણ ચક્રવાત સમયે વરસાદ એ વધારે આવતો હોય છે, કારણ કે સમુદ્ર ઉપર જે ભેજ હોય ને એ ચક્રવાત જે છે લઈ આવી નાખે એટલે વાદળ, પછી ઓછો વરસાદ આવે. જેમ કે 5મા મહિનામાં તો શરૂઆતમાં થોડોક વરસાદ આવી ગયો, પછી ઓછો થઈ ગયો. શા માટે? કે સમુદ્ર પર જે ભેજ હતો ત્યાં આવી ગયો અને પછી વરસાદ ઘટી ગઈ. તાપમાનમાં વધારો અરબી સમુદ્રમાં વિકસતા ચક્રવાતની તીવ્રતા માટે પૂરતી ઉર્જા જે છે આખી પૂરી પાડી દે છે. અરબી સમુદ્ર ચક્રવાતને અનુકૂળ પવન શિયર પણ પ્રદાન કરે છે. ઉદાહરણ તરીકે કે પૂર્વીય પવનોને કારણે ચક્રવાત જે છે ઓખી, ચક્રવાત હતું ઓખી, એનું નિમ્ન દબાણ ક્ષેત્ર બંગાળની ખાડીથી અરબી સમુદ્રમાં ચાલ્યું ગયું હતું. એટલે કે સમજો, અહીંયા પવન શિયર પૂરું પાડે છે એટલે કે અહીંયા આ રીતે આ બંગાળની ખાડી છે ઓખી, એવું હતું ને ઓખી, એવું કહેતા કે ઓખાને મળવા અહીંયા આવે છે ઓખી, એ રીતે યાદ રાખવાની મેથડ આવી હતી. તો અહીં એક અરબ સાગર છે તો અહીંયા ચક્રવાત ડેવલપ થયું, પણ અહીં એની સાપેક્ષમાં લો પ્રેશર વધારે, એવું તો આ જે છે એનું કેન્દ્ર આખું સ્થાનાંતરિત થઈને અહીં આવી ગયું. તો આ રીતે પવન શિયરના કારણે, તો આવું પણ ઘણી વખત જોવા મળતું હોય છે. અને આનું કારણ શું? તો કે ભાઈ જે અરબ સાગર છે એના તાપમાનમાં શું થાય છે? વધારો થઈ રહ્યો છે. એટલા માટે વર્તમાન ચિંતા કઈ કઈ રહેલી છે? તો કે જો આ વલણ વર્ષો સુધી ચાલુ રહેશે તો તેનાથી ભારતના પશ્ચિમ કાંઠે આપત્તિમાં શું થશે? વધારો થશે. હવે આમનો આ કન્ડિશન રહેશે, આમાં સતત ને સતત હજી તાપમાનમાં વધારો નોંધાતો જાય
તો આ પશ્ચિમ બાજુ જે રહેલી છે ભાઈ, ત્યાં જે આફત આવે છે, કુદરતી આફતો આવે છે, એમાં શું થશે તો કે ભયંકર રીતે ભાઈ વધારો થઈ શકે છે। ચક્રવાત કેવી રીતે રચાય છે તો ખાસ કરીને તો ભાઈ ઉષ્ણકટિબંધ હોય અને એક સમશીતોષ્ણ કટિબંધના ચક્રવાત હોય છે, એક્સ્ટ્રા ટ્રોપિકલ એન્ડ ટ્રોપિકલ સાયક્લોન ઇંગ્લિશમાં એવું કહીએ છીએ। તો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં દરિયાના પાણી ઉપર જ ચક્રવાત રચાય, જુઓ સમજી લેજો આખું ભાઈ। આ પૃથ્વી હોય, આ ઉષ્ણકટિબંધનો પટ્ટો, તો ઉષ્ણકટિબંધ હોય ને તો ત્યાં માત્ર સમુદ્ર ઉપર જ, એટલે કે પાણી ઉપર જ ચક્રવાત રચાય, અને જે એક્સ્ટ્રા ટ્રોપિકલ એટલે કે સમશીતોષ્ણ કટિબંધ હોય ને તો ત્યાં સમુદ્ર પ્લસ જમીન બંને ઉપર રચાય। એક આ ફેક્ટ યાદ રાખજો। તો ભારત તો ઉષ્ણકટિબંધના ક્ષેત્રમાં આવ્યા, હવે અહીંથી કર્કવૃત પસાર થાય ઉષ્ણકટિબંધમાં આવે તો ત્યાં માત્ર સમુદ્ર ઉપર ડેવલપ થાય, અને જેવું એ જમીન ઉપર આવશે તો નબળું પડી જાય, ધીરે ધીરે નાશ પામે। તો ઉષ્ણકટિબંધ વિસ્તારમાં દરિયાના પાણી ઉપર ચક્રવાત રચાય। આ વિસ્તારમાં સૌરપ્રકાશનું પ્રમાણ કેવું હોય, વધારે હોય। ઉષ્ણકટિબંધ છે એટલે તાપમાન વધારે હશે, તાપમાન વધારે હશે એટલે દરિયાનું પાણી ગરમ વધારે થશે, બાષ્પીભવન થશે, પ્લસ હવા ઘટી જાય। અહીંયા ધારો કે 100 ગ્રામ હવા હોય, ગરમ થઈને થોડીક હવા ઉપર વહી જાય તો અહીંયા જગ્યા ખાલી થઈ જાય, તો પ્રેશર કેવું થાય, ઘટતું જાય ભાઈ, લો પ્રેશર ડેવલપ થાય, લો પ્રેશર ડેવલપ થાય એટલે આસપાસની હવા ગોળ ફરતી આવે, સમજો। ધારો કે અહીં લો પ્રેશર ડેવલપ થાય છે તો હવા છે ને આમ આવતી હોય તો કોરિયોલિસિસ બળ, કયું બળ તો યાદ રાખો કોરિયોલિસિસ બળ એના કારણે પવન જે છે સીધા નહીં આવે, પરંતુ શું કરશે તો કે આમ સીધો આવતો ને તો આમ ગોળ ફરે, આમ થઈ જાય, આ રીતે ગોળ વળી જાય આ રીતે। તો હવે આ ગોળ ગોળ આખું આમ ફરશે ભાઈ, શું ઉત્પન્ન થાય, ચક્રવાત જે છે ઉત્પન્ન થઈ જાય છે। તો આ રીતે જે છે ચક્રવાત ઉત્પન્ન થતા હોય છે। હવે આમાં ખાસ એક પ્રશ્ન એ પણ આવે છે કે ઉત્તરમાં કેવી રીતે દક્ષિણમાં કેવી રીતે થતો, એ રોટેશનની રચનાનું કારણ શું, આપણે કીધું ને એ રોટેશન, આમ જે પવન સીધો જતો ને એટલે આમ થવા માંડે છે, આ રોટેશનનું કારણ શું, તો હંમેશા એક આ ફેક્ટને યાદ રાખો, પવન જે છે અથવા તો હવા ક્યાંથી ક્યાં જાય, હવા જે છે હાઈ પ્રેશર ટુ લો પ્રેશર તરફ જ જાય છે, હાઈ પ્રેશર ટુ લો પ્રેશર તરફ, ઉચ્ચ દબાણથી નિમ્ન દબાણ તરફ જ જઈને। સિમ્પલ વિચારો તમે કે અહીંયા 100 ગ્રામ હવા છે અને અહીં 100 ગ્રામ છે, બે સરખી છે, ઓકે। હવે આ હવા ગરમ થશે અને એમાંથી ધારો કે 50 ગ્રામ હવા ઉપર વહી ગઈ, 50 ગ્રામ હવા ઉપર ગઈ, અહીં 50 થઈ ગઈ તો એનું પ્રેશર ઘટી ગયું, એટલે કે આ લો પ્રેશર છે, આ હાઈ પ્રેશર છે, તો અહીંયા હવા વધારે છે, હવા વધારે હોય ક્યાં જાય, જ્યાં ઓછી હોય ત્યાં તો હાઈથી લો, તો હંમેશા જે હવા છે એ હાઈથી લો એટલે કે ઉચ્ચ દબાણના થી નીચા દબાણવાળા વિસ્તારો તરફ જતી હોય છે। ઠંડા વિસ્તારો હોય, ઠંડા હશે ત્યાં ભાઈ કેવું થશે, હવે સપોઝ કે આપણે પૃથ્વી હોય, ઠંડા વિસ્તાર હશે જ્યાં તાપમાન ઓછું છે તો હવા ત્યાં નીચે ને બધું ઘટ હશે તો એનું તાપમાન વધારે હોય, સોરી ઠંડુ હશે એટલે તાપમાન ઓછું હશે અને પ્રેશર કેવું હોય, હાઈ હોય, અને એની સાપેક્ષમાં ગરમ વિસ્તાર હશે તો ત્યાં શું થશે, તાપમાન વધારે છે તો હવા ઉપર વહી જશે અડવી થઈને અને ત્યાં લો પ્રેશર હશે, તો ઠંડા વિસ્તાર ત્યાં હાઈ પ્રેશર હોય અને ગરમ વિસ્તાર ઉપર હશે ત્યાં શું હશે, લો પ્રેશર સર્જાતા હોય છે। જેમ કે ધ્રુવીય પ્રદેશમાં ધ્રુવીય નજીકના ક્ષેત્ર હોય તો ત્યાં ઉષ્ણકટિબંધની સાપેક્ષમાં તાપમાન નીચું હોય તો ધ્રુવમાં કેવું પ્રેશર હોય, હાઈ પ્રેશર હોય, તો ઉષ્ણકટિબંધમાં કેવું હોય, લો પ્રેશર રચાતા હોય છે, અને એથી જ હવા જે છે સામાન્ય રીતે ધ્રુવમાંથી જે છે ઉષ્ણકટિબંધીય પ્રદેશ તરફ પ્રસારિત પણ થતી હોય છે। ખાસ કરીને તો એ પણ યાદ રાખો કે જે ઉત્તર ગોળાર્ધ હોય બરાબર, એ રોટેશન રચનાનું કારણમાં તમે જુઓ, હા, પૃથ્વીની ગતિ એની એક ભૂમિકા ભજવે છે। એક તો આપણે જોયું કે હવા ક્યાંથી ક્યાં, આના સિવાય પૃથ્વીની જે ગતિ, પૃથ્વી કેવી રીતે ફરે છે તો કે પૃથ્વી જે છે એ પશ્ચિમથી પૂર્વ, વેસ્ટ ટુ ઈસ્ટ રોટેટ થાય છે, એની ધરી ઉપર જે છે ફરી રહી છે, તો એના કારણે એક બળ ઉત્પન્ન થાય છે અને એને આપણે કહીએ છીએ ભાઈ કોરિયોલિસિસ બળ, નામ ભૂલતા નહીં, કોરિયોલિસિસ બળ। અને આ કોરિયોલિસિસ બળ જ જે મેઇન ફેક્ટર છે જેના કારણે આખું પવન જે છે એ ગોળ ફરતા હોય છે। હવે એક નોર્ધન હેમિસ્ફિયર ઉત્તર ગોળાર્ધ હોય અને એક સાઉધન હેમિસ્ફિયર દક્ષિણ ગોળાર્ધ હોય, ઈશવૃતના કારણે થશે, તો ઉત્તર ગોળાર્ધ હોય ને ત્યાં જે છે પવન કઈ દિશામાં જાય, જોવો સમજો ખાસ, કે તેથી બંને ધ્રુવમાંથી વહેતી હવા ઉષ્ણકટિબંધ તરફ આવે છે અને ગોળાકાર હોવાથી પૃથ્વીની ભ્રમણ ગતિ જે છે એ ધ્રુવ કરતાં ઉષ્ણકટિબંધમાં વધુ હોય છે, ક્યારેક આ ફેક્ટ આવવાની પણ શક્યતા દેખાય છે, કે આપણે પૃથ્વી હોય, પૃથ્વી આ એની ધરી છે તો અહીંયા એક પદાર્થ ફરતો હશે એને આટલું જ ફરવાનું છે અને અહીંયા આટલું ફરવાનું હોય તો બંનેમાંથી સ્પીડ કોની વધારે હશે, તો પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધ્રુવો કરતાં ઉષ્ણકટિબંધમાં કેવી હોય, વધારે હોય,
તો ધ્રુવની સાપેક્ષમાં જે ઉષ્ણકટિબંધ રહેલ છે ત્યાં પરિભ્રમણની ગતિ કેવી દેખાશે, વધારે હોય છે। આર્કટિક વિસ્તારમાં આવતો પવન જમણી બાજુથી વિચલિત થાય છે। આર્કટિક એટલે ઉત્તર, ઉત્તરથી જે પવન આવે એ જમણી બાજુ વિચલિત થાય અને જે દક્ષિણથી આવે છે એ ડાબી બાજુ વિચલિત થતા હોય છે। ઉત્તરથી આવે ઉત્તર, આ નોર્થ, ઓકે આર્કટિક અને અહીં એન્ટાર્કટિક સાઉથ, તો નોર્થથી પવન આવે છે અને સાઉથથી પવન આવશે। તો ઉત્તરથી જે પવન આવે ને એ કઈ સાઈડ, તો કે જમણી બાજુ વિચલિત થાય, જમણી બાજુ વિચલિત થતા હોય અને આ પવન જે છે એ ડાબી બાજુ વિચલિત થતા હોય છે કોએક્સિસ બળને કારણે। પણ જે કહેવાય ને કે સાયક્લોન હોય ને ચક્રવાત, એમાં ઉલટું હોય, અથવા તો એટલું યાદ રાખી લ્યો કે ચક્રવાતની અંતર્ગત નોર્ધન હેમિસ્ફિયર હોય। હવે દરેક કન્સેપ્ટ તો મિત્રો આખો ચક્રવાત તો બહુ મોટો કન્સેપ્ટ છે, તો ઓછા સમયમાં તો કમ્પ્લીટ ના થાય, પણ એટલું જરૂરથી યાદ રાખો કે ઉત્તર ગોળાર્ધમાં ચક્રવાત છે ને, જે પવન હોય ને એ ઘડિયાળની વિરુદ્ધ, ચક્રવાત માટે સ્પેશિયલી ચક્રવાત માટે એન્ટી ક્લોકવાઇઝ હોય, એટલે ઘડિયાળ આપણી આમ ફરે, તો આની અંતર્ગત પવન જે છે આમ ફરતા હશે ચક્રવાતમાં ઉત્તર ગોળાર્ધમાં, અને જે દક્ષિણ ગોળાર્ધ હશે ત્યાં જે છે ઘડિયાળની દિશામાં પવન હોય ક્લોકવાઇઝ, એટલે કે જે પવન આવતા હોય ને એ એન્ટી ક્લોક એમ ગોઠવાય। તો અહીંયા જે પવન આવે ને એ આ રીતે આવે, આ રીતે, તો તમે જુઓ આ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે, આખું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે, અને અહીંયા જે પવન આવે ને આ રીતે આવે, આ રીતે, તો આ તમે જુઓ ને તો ઘડિયાળની દિશામાં થાય છે। તો આ એન્ટી ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ અને આ જે છે ક્લોકવાઇઝ, ખાસ કરીને એટલા માટે સાયક્લોનમાં જ યાદ રાખો, સાયક્લોનમાં જ ચક્રવાતમાં જ આ કન્સેપ્ટ આ રીતે આવે છે। ઉત્તરમાં એન્ટી ક્લોકવાઇઝ હશે અને દક્ષિણમાં જે છે ક્લોકવાઇઝ જે છે ચક્રવાત ફરતું હોય। તો આ કન્સેપ્ટ જે છે થોડુંક જીઓગ્રાફી પણ સાથે લઈ લીધું છે, ધ્યાનમાં રાખવા જેવા છે, બરાબર ધ્યાનમાં રાખજો, પૂછી શકે છે। સો મિત્રો આજનું જે કરંટ જે છે એ કમ્પ્લીટ થાય છે। આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ ક્વેરી હોય તો આપ કોમેન્ટ કરી જણાવી શકો છો। મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા કોશિશ કરો। ફરી મળીશું કંઈક નવા ટોપિક સાથે, થેન્ક યુ।